બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ઘણા સમયથી દેશી અને વિદેશ દારૂના અડ્ડા ખુલ્લેધામ ચાલી રહ્યા છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા દિન પ્રતિદિન દારૂના અડ્ડા પર રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. પરંતુ આજે પણ અનેક એવા ગામો છે જે દારૂનો ખુલ્લે આમ વેચાણ થતું હોવાથી ગ્રામજનો પરેશાન બન્યા છે. દિયોદરના ઝાલોડા ગામના જાગૃત નાગરિકો દ્વારા આજે લેખિતમાં દિયોદર પોલીસ મથક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઘણા સમયથી ઝાલોડા ગામે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલતા હોવાથી ગ્રામજનો પરેશાન બની ગયા છે. રસ્તા પર દારૂડિયા તત્વોનો તાસ હોવાથી અને મહિલાઓ આવા તત્વોના કારણે ઘરની બહાર નીકળી શકતી નથી. આજે ઝાલોડા ગામના આગેવાનોએ દારૂના અડ્ડા બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાનો ઝાલોડા મારું ગામ છે. અમારા ગામમાં ખૂબ જ દારૂના અડ્ડાઓ ચાલે છે. ઇંગ્લિશ તથા દેશી દારૂનું ખૂબ જ વેચાણ થાય છે, જેથી કરીને અમારા ગામમાં બેન દીકરીઓ દૂધ ભરાવવા ગામમાં આવી નથી શકતી અને ખૂબ જ બધાને ત્રાસ છે દારૂડિયાનો. એ માટે અમે દિયોદર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છીએ. આવેદનપત્ર આપવા આવીએ છીએ કે ઘણા સમયથી ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે, માટે એ બંધ કરાવવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ દિયોદરમાં. કે ગામમાં કેટલા દારૂના અડ્ડા હશે? અંદર ગામમાં લગભગ 25 જેવા અડ્ડાઓ હશે દેશી દારૂના, અને ઇંગ્લિશના પણ વેચાણ થાય છે, જેથી કરીને બંધ કરાવવા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઝાલોડા ગામનો વતની છું. મારું નામ મોદી પરખાભાઈ ઉકાભાઈ છે. અમે અત્યારે ઘણા બધા ગામ લોકો ભેગા મળીને દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે આવ્યા છીએ. અમારા ગામમાં ખુલ્લે આમ દેશી તથા ઇંગ્લિશ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, તો એના પર પોલીસ કાર્યવાહી કરે અને અમારું યુવાધન ઘણું બધું બરબાદ થઈ જઈ જાય એવું લાગે છે. કારણ કે અત્યારે જેમને કમાવાની તક છે એ અત્યારે દારૂ પી અને તોફાન કરી રહ્યા છે. બેન દીકરીઓને ગામમાં જવું હોય તો એમને 100 વાર વિચારવું પડે છે કે રસ્તામાં કોઈ મળશે દારૂડિયો તો હું શું કરીશ. એવું વિચારી અને ગામમાં જવા પણ નથી માગતા. અમારા ગામમાં ખૂબ જ એનો ત્રાસ વધી ગયો છે અને ઘણા બધા ગામ લોકોએ મળી અને પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરવા આવ્યા છીએ. તો સત્વરે પોલીસ સ્ટેશનમાં અમારી વિનંતી છે કે આ અમારી રજૂઆત સાંભળે અને જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તે પણ બંધ કરાવે. આ અમારી ખાસ રજૂઆત છે. અને બેન દીકરીઓને જો પૂછવામાં આવે તો બેન દીકરીઓને પણ એવું જ બોલવામાં આવે છે કે જો આ દારૂ બંધ થાય તો અમારે ઘરના જે દારૂડિયા છે એ કમાણી નહીં કરે તો ચાલશે, પણ દારૂ ન પીએ એવું કંઈ કરી આપો એવી સત્વરે એમની માગણી છે.